अरमान, તે મારી સાથે આવું શું કામ કર્યું? શું કામ કર્યું? શું થયું અરમાન? મારી મમ્મી મને મૂકીને જતી રહી. મારી મમ્મી મને મૂકીને જતી રહી. મારી મમ્મીનું મૃત્યુ થઈ ગયું. શું કહી રહ્યા છો? જાણે કશું જાણતી જ ન હોય એવું નાટક ના કરીશ. હજી મારી મજાક ઉડાવવાની બાકી રહી ગઈ છે. આટલા દિવસોથી તે મારાથી આ હકીકત છુપાડી. અરે મને પહેલા કહી દેવ, તું તો મારા મનમાં આશા ન રાખત. પણ તું પતી ગયું. મારી બા પણ નથી રહી અને એના જીવતા હોવાની આશા પણ મારી અંદરથી નથી રહી. હવે ઋષભ, તને ખબર છે આલિયા ક્યાં ગઈ? પપ્પા, તમે આમ શાંત શું ઉભા છો? તમારે આલિયાને કંઈક તો કહેવું જોઈએ કે નહીં? આમ કોઈને પણ કીધા વગર એ કેવી રીતે ભાગી શકે છે? વિદેવ, શાંતિ રાખ. અરે પપ્પા, હું શું કામ શાંતિ રાખું? આલિયા થોડું તો સમજવું જોઈએ ને. આવું વર્તન એને ઘરે કર્યું હોત ત્યાં તો હજી સમજી શકાય છે, પણ અહીં એના સાસરા વાળાઓની સામે કરે એ સારું ના લાગે ને. એ લોકોની માનતાનું તો એને માન રાખવું જોઈએ કે નહીં? ભાઈ, 10 વર્ષથી મેં માનતા રાખી છે. તુલાદાનની વિધિ આમ અધ વચ્ચે અટકી જાય એ સારું તો ન જ કહેવાય ને? ને તો ચિંતા થાય છે કે કઈ ન થવાનું થઈ જશે તો. નહીં બેન, તમે ચિંતા નહીં કરો, બધું ઠીક થઈ જશે. પણ આલિયા ક્યાં ગઈ છે ખબર તો પડે? હવે મારો જીવવાનો કોઈ અર્થ નથી. હું એક જ ધ્યેય સાથે જીવતો હતો કે હું મારી મમ્મીને ક્યારેક મળી શકીશ. મારી મમ્મી જ આ દુનિયામાં નથી, મારો જીવીને શું ફાયદો? આજે હું મારો જીવ આપી દઈશ. અરમાન, મારી વાત સાંભળો. શું થશે તારી વાત સાંભળીને? મારી માં જીવિત થઈ જશે? નહીં ને, મારે કોઈનું કાંઈ જ નથી સાંભળવું. મારો હવે જીવવાનો કોઈ મતલબ નથી. આઈ ડોન્ટ વોન્ટ ટુ લીવ. સાંભળો અરમાન, મારી વાત સાંભળો. આ કાગળ મેં નથી લખ્યો. તું ખોટું બોલી રહી છે. દીદી સાચું બોલે છે. અરમાન, દીદી સાચું બોલી રહી છે. આ લેટર દીદીએ નથી લખ્યો. આ લેટર વિધિએ લખ્યો હતો. તમે બંને ખોટું બોલી રહ્યા છો. હું અપસેટ છું એટલે મને સારું લગાડવા માટે તમે લોકો આ કરી રહ્યા છો. પણ હું કોઈનું કાંઈ જ નથી સાંભળવાનો. હું મરી જઈશ. અરમાન, મારી વાત સાંભળો. આ લેટરમાં જે લખાયું છે ખોટું છે. તમારી મમ્મી જીવે છે. જસવંતી બેન ક્યાં જતા રહ્યા? બધું શું ચાલી રહ્યું છે? મને કઈ સમજાતું નથી. નહીં, આલિયાને લેવા ગયા છે. બસ આવી જશે હમણાં. પણ આલિયા ક્યાં ગઈ છે? એમાં એવું છે ને કે
લીધી તું ખોટું ટેન્શન લઈ રહી છે, બીજા બધા તારા કારણે વધારે ટેન્શનમાં આવી જશે. ટેન્શન તો થાય જ ને, આમ વિધિ અધવચ્ચે અટકી જાય એ તો અપશુકન કહેવાય. મને તો ચિંતા થાય છે કે મારી આ માનતા પૂરી થશે કે નહીં. અરે એવું કઈ જ નહીં થાય દીદી, તું ચિંતા નહીં કર. હમણાં આલિયા પાછી આવી જશે અને આપણી તુલાદાનની વિધિ પૂર્ણ કરી લઈશું. હા દીદી, જીજુની વાત સાચી છે, આલિયાને કંઈ કામ હશે એટલે જ ગઈ હશે. તમે ચિંતા નહીં કરો, એ હમણાં આવી જશે. પણ તમારા ફ્રેન્ડ અરમાન ક્યાંય દેખાતા નથી, એ ક્યાં ગયા હશે? ઘણી વાર એવું થાય ને કે આપણે જેને શોધવા માંગીએ ને એ ક્યાંક ખોવાઈ જાય, અને જેને મળવાની કલ્પના પણ ના હોય એ આંખ સામે આવી જાય. તું શું કહેવા માંગે છે અમે કઈ સમજ્યા નહીં. નહીં, તમે ચિંતા નહીં કરો, એ જરા ટેન્શનમાં છે અને ટેન્શનમાં હોય ને ત્યારે એ કંઈક આવું જ બોલી નાખતી હોય છે. પણ આલિયા આવી જશે હમણાં, ચિંતા નહીં કરો. આલિયા તો શું કામ મને હેરાન કરે છે, મને સાચું કહી દે ને. તને ડર લાગે છે કે તારા બોસને ખબર પડી જશે તો શું થશે? તું ચિંતા નહીં કર, હું તારા બોસને કાંઈ જ નહીં કહું. ઇનફેક્ટ હું કોઈને જ કાંઈ નહીં કહું, હું અહીંયાથી બહુ દૂર જતો રહીશ. અરમાન પ્લીઝ તમે સમજો, દીદી વિધિ અધૂરી મૂકીને આવી છે, જો પાછી નહીં પહોંચી તો બધા ગુસ્સે થઈ જશે. અંતરા પણ એ જ કહી રહી છે, આલિયા તું મને જવાબ આપી દે અને પછી તું વિધિમાં જા. તું શું કામ મને હેરાન કરે છે? સૌથી પહેલા તે જ મને મારી માનું નામ કહ્યું હતું, અને આજે તે મને આશ્વાસન આપ્યું કે મારી માં હજી જીવિત છે. તો મારી માં ક્યાં છે, મારી માં કેવી છે, સવાલોના જવાબ તું કેમ નથી આપતી મને? અરમાન તમે જીત કેમ નથી મૂકી દેતા? મેં તમને કહ્યું ને હું તમારા કોઈ પણ સવાલોના જવાબ નહીં આપી શકું. વારંવાર એની એ જ વાત કરીને કોઈનું ભલું નથી થવાનું. આલિયા તું અહીંયા શું કરે છે? તારું મગજ ઠેકાણે છે કે નહીં? ત્યાં તુલાદાનની વિધિ અધૂરી મૂકીને તું અહીંયા શું કરે છે? આંટી એમાં એવું છે ને કે બસ અરમાન, તું હવે કઈ જ બોલતો નહીં. તને તારી માની હકીકત જાણવામાં રસ છે, પણ તને આ માની તકલીફ નથી દેખાતી ને? આલિયા એને તો નથી ખબર પડતી, પણ તને પણ સમજ નથી પડતી કે થોડા જ દિવસોમાં તારા લગ્ન છે, અને તે મને વચન આપેલું કે તું અરમાનને ફરી ક્યારે નહીં મળે. એ તો એક જ વ્યક્તિને આપેલા વચન માટે બંધાયેલી છે. મમ્મી તું મારે બસ અંતરા, તું હવે વચમાં નહીં બોલતી હો. જ્યારે હોય ત્યારે બેનનો પક્ષ ખેંચવા આવી જાય છે ને આલિયા, તે એક પણ વાર વિચાર નહીં કર્યો કે ઋષભના પરિવાર વાળા શું વિચારશે? મમ્મી બહુ થયું, ચાલ અહીંયાથી. આલિયા મેં કીધું ચાલ અહીંયાથી. આલિયા પ્લીઝ, આલિયા જોયું મામા, મેં કહ્યું એ પ્રમાણે કરીશું તો આપણે 30% ના પ્રોફિટમાં રહીશું. તારો આઈડિયા ખરેખર ખૂબ સારો છે આલિયા. સોરી સૌમ્યા, તારો આઈડિયા ખરેખર ખૂબ સારો છે. ગુડ જોબ સૌમ્યા. મોટા ભાઈ, આપણે પ્રોબ્લેમનું સોલ્યુશન બહાર શોધતા હતા, પણ એ તો અરમાન છે. જો અરમાન અને સૌમ્યા કંપનીનું કામ સંભાળી લેશે તો પછી આપણે નિરાતે રિટાયર થઈ શકીશું. તારી વાત સાચી છે વિજય, પણ હું અરમાન નથી મામા, અને એક દિવસ આવશે જ્યારે તમે બધા પિક્ચરની બહાર હશો અને હું એકલી જ આ કંપનીનો ચાર્જ લઈ લઈશ, અને